ચારણ શક્તિ સમાજ હાલોલ દ્વારા મામલેદાર કચેરી ખાતે સમાજોદા ચારણ સમાજના યુવાન પર ગુજારેલા પોલીસ દ્વારા હત્યાચારના વિરોધ બાબતે આવેદનપત્ર આપ્યું। ચારણ શક્તિ સમાજના સમાગોગા તાલુકો મુંદ્રાના બે નિર્દોષ ચારણ યુવાનો પર પોલીસ ખાતા દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારી મોતને ઘાટ ઉતાર્યા છે, જેમાં બે યુવાનોનું મૃત્યુ થયેલ છે। આ ઘટનાના પગલે સમગ્ર ચારણ શક્તિ સમાજ તથા માલધારી સમાજ હાલોલ ઘોર વિરોધ દર્શાવ્યો છે અને આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડે છે। આજના લોકશાહીમાં આવી ઘટના કલંક સમાન છે। સંડોવાયેલા ગુનેગારોને પકડી કડકમાં કડક કાર્યવાહી કરી સજા કરવામાં આવે અને મૃતક યુવાન પરિવારને ન્યાય મળે તે બાબતે લાગણી અને માંગણી છે, જે દર્શાવ્યા અનુસાર ટૂંક સમયમાં આરોપીને પકડી સજા કરવામાં નહીં આવે તો ચારણ શક્તિ સમાજ તથા માલધારી સમાજ હાલોલ ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। અમારી લાગણીને ધ્યાનમાં રાખીને સ્તવરે પગલાં ભરવા અપીલ કરીએ છીએ। આમ ચારણ શક્તિ સમાજ તથા માલધારી સમાજ હાલોલ દ્વારા મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ। માનો કે કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં જે સમાગોગા ગામ છે ત્યાં અમારા ગઢવી ચારણ સમાજના બે છોકરાઓના ઉપર પોલીસ દ્વારા એવું કૃત્ય કરવામાં આવ્યું છે કે જે ભક્ષક તરીકે, પોલીસ તો અત્યારે એક રક્ષક છે, એને ભક્ષક તરીકે એવું ખોટું કાર્ય કરવામાં આવ્યું છે। તો અમને આનો ન્યાય મળે અને પૂરેપૂરો ન્યાય મળે, ગૃહમંત્રી સુધી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધીનો અમને ન્યાય મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। પણ ચારણ સમાજ એક દેવી પુત્ર છે અને તમે ઓળખતા હોય તો બધા આમાં એવું કહેવાનું છે કે પૂરેપૂરો અમને ન્યાય મળવો જોઈએ। સમગ્ર ગુજરાત, ભારતમાં, હિન્દુસ્તાનમાં અહીંયા અત્યારે એલાન થાય છે, એના પહેલાં અમે ન્યાય માગવા માટે અહીંયા અમારા બધા ગઢવી ચારણ સમાજ, જ્ઞાતિભાઈ, બધા માલધારી સમાજ અમને પૂરેપૂરો ન્યાય મળે એટલા માટે અમે આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે। તો અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ, નહીં તો અમારા કચ્છ જિલ્લાના વિજયભાઈ દાન ગઢવી પ્રમુખ છે એમનો એક જ ઓર્ડર મળશે તો અમે હિન્દુસ્તાન ગાંધી માર્ગે એલાન કરવા માટે તૈયાર છીએ, પણ આનો પૂરેપૂરો એમને ન્યાય મળી જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। જી, આપનું નામ? કાનાભાઈ ગઢવી।